गुड मॉर्निंग विद्यार्थी मित्रों, कैसे हो बेटा? धोरण 8 ની અંદર આપણે હવે વિજ્ઞાનની સાથે સાથે ગણિત પણ ચાલુ કરીએ છીએ. ગણિત ની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગણિત માં સ્વાધ્યાય 2 પૂર્ણ કરી લીધા છે, ત્રીજો સ્વાધ્યાય ચાલુ કર્યો છે જેનું નામ છે ચતુષ્કોણની સમજ. તો મિત્રો ચતુષ્કોણ વિશે સૌથી પહેલા આપણે થોડું જ્ઞાન મેળવી લઈએ. ચતુષ્કોણ એટલે ચાર ખૂણાથી બનતી રચના. સૌથી પહેલા કોઈ ખૂણો બનવા માટે આપણે પહેલા જ ભણી ગયા છે, કોઈ પણ ખૂણો બનવા માટે શું છે મિત્રો, આપણે ખૂણા છે એ બનવા માટે સૌપ્રથમ શું કર્યું હતું, ખૂણાઓ બનવા માટે સૌપ્રથમ આપણે બે રેખાઓ જરૂરી છે. એક ખૂણો બનવા માટે બે બાજુ જરૂરી છે. આ ત્રણ બાજુ હોય તો ત્રિકોણ થાય, અને ચાર બાજુ હોય તો ચતુષ્કોણ થાય. એવી રીતે પાંચ બાજુ હોય તો પંચકોણ, છ બાજુ હોય તો ષટ્કોણ, સાત બાજુ હોય તો સપ્તકોણ, આઠ બાજુ, એવી રીતે બાજુઓ વધતા ખૂણાઓ પણ વધતા જાય છે. બરોબર, બે બાજુ એક ખૂણો, ત્રણ બાજુ ત્રણ ખૂણા, ચાર બાજુ ચાર ખૂણા, પાંચ બાજુ પાંચ ખૂણા. તો આ ખૂણાઓ છે એની આપણે શું કરવાની છે ચર્ચા. હવે તમારી ટેક્સ્ટ બુક ની અંદર કેટલીક આકૃતિ એવી છે, દાખલા નંબર 1 સ્વાધ્યાય 3.1 એ આકૃતિ તમારી સમક્ષ છે. એ આપેલી છે ચોપડીનું, તમે બેઝ ખોલી બેઝમાં દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.1 તો જુઓ, એની અંદર કેટલીક 8 આકૃતિ આપેલી છે. હવે નીચે પ્રમાણેનું વર્ગીકરણ કરવાનું છે. પહેલું સરળ વક્ર ક્યાં છે, સરળ વક્ર. તો સરળ વક્રમાં પહેલી આકૃતિ છે સરળ વક્ર છે. વક્ર છે મિત્રો સરળ વક્ર છે, કારણ કે વક્રાકાર બને છે, ભલે ખૂણા બને છે, એમાં વક્ર તો છે, જોઈ શકો છો અહીંયા વક્ર છે. બીજું બે નંબર એમાં વક્ર તો બને જ છે, ખૂણાવાળા હોય તો એ વક્ર જ કહેવાય. ત્રીજામાંથી બનતું, ચોથામાં એક વક્ર નથી બનતા, પાંચમામાં બે વક્ર બને છે, છઠ્ઠા અને સાતમામાં વક્ર બને છે, આઠમામાં બંધ વક્ર છે. એટલે પહેલાનો જવાબ આવશે 1, 2, 5, 6 અને 7. પછી સરળ અને બંધ વક્ર, સરળ બંધ વક્ર છે પેલું, બીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. બહુકોણ, બહુકોણ કેટલા છે, 1, 2 અને 4. 1 માં 1, 2, 3, 4 અને 5 કોણ છે, પછી બીજામાં 1, 2, 3, 4 કોણ છે, અને ચોથામાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એ સ્ટાર છે, એ વક્ર છે. બહિર્મુખ બહુકોણ કયો છે, જેના ખૂણાઓ બહાર નીકળતા હોય એ બહિર્મુખ બહુકોણ કહેવાય. પછી અંતર્મુખ બહુકોણ 1 અને 4, જેની અંદર અંદર બહુકોણ બને છે. તો મિત્રો દાખલા નંબર 1 ની અંદર તમને આ બહુકોણો છે એની સ્પષ્ટતા આપી છે. હવે દાખલા નંબર 2 પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જાણવાના છે. પ્રત્યેકના વિકર્ણો કેટલા, પછી ત્રિકોણ ને ત્રણ બાજુઓ હોય
અહીંયા જવાબ આવશે શૂન્ય કારણ કે એને વિકર્ણ ના હોય એટલે સમીકરણ ના હોય ચાલો હવે દાખલા નંબર 3 ત્રીજા દાખલાની અંદર પણ અહીંયા એક વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય મિત્રો ચતુષ્કોણ બહિર્કોણ હોય કે અંતર્કોણ હોય બેનો સરવાળો 360 થાય બરાબર ચાર ખૂણાનો સરવાળો 360 થાય આ મગજમાં વાત ક્લિક કરી લેજો હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે હા ગમે તે ચતુષ્કોણ હોય એનો સરવાળો થાય 360 આ યાદ રાખજો હવે દાખલા નંબર 4 ચોથા દાખલાની અંદર શું કહે છે નીચેના કોષ્ટકને જોઈને સૂત્રનો ઉપયોગ કરો n માઇનસ 2 ગુણ્યા 180 આ સૂત્રનો ઉપયોગ કરી ખૂણાના માપનો સરવાળો શોધેલો છે તો 7 8 10 અને n આનો આપણે શું શોધવાનું છે આ બધું છે એમાં આપણે 7 બાજુ વાળો બહુકોણ છે એના માટે n બરાબર 7 લેવાનું છે n બરાબર 7 મૂકો 7 સાથે ગુણ્યા 180 તો 5 ગુણ્યા 180 18 પંચાને 90 તો 900 ડિગ્રી આવું થશે પછી આની અંદર n બરાબર 5 લઈએ તો 8 ઓછા 2 6 18 6 બોલો 18 પંચાને 18 6 100 1080 ડિગ્રી 10 બાજુ વાળો હોય તો n બરાબર 10 મૂકતા 18 8 144 1440 અંશ અને એક બાજુમાં એન માઇનસ ટુ ગુણ્યા 180 આ રીતના જવાબ આવશે હવે મિત્રો અહીંયા નિયમિત બહુકોણ શું એવા નિયમિત બહુકોણના નામ આપો જેને 3 બાજુ હોય 4 બાજુ હોય અને 6 બાજુ હોય જેને નિયમિત બહુકોણ એટલે બધી જ બાજુના માપ સરખા હોય અને બધા જ ખૂણા પણ સરખા હોય તો 3 બાજુ અને 3 ખૂણાથી ત્રિકોણ બને ત્રણે ખૂણા સમાન હોય ત્રણે બાજુ સમાન હોય તે સમબાજુ ત્રિકોણ હોય કેવો ત્રિકોણ મિત્રો સમબાજુ જેના ત્રણે ત્રણ ખૂણા અને ત્રણે ત્રણ બાજુ સમાન હોય ચાર બાજુ હોય એ ચોરસ હોય એના ચારે ખૂણા સરખા સમાન હોય ચોરસ માં જોઈએ મિત્રો અને છ બાજુ હોય તો નિયમિત ષટકોણ હોય જેમાં બધી બાજુ સમાન બધા ખૂણા સમાન બરાબર અને હવે દાખલા નંબર 6 છે એ આવતા લેક્ચરમાં કરીશું મિત્રો તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 1 થી શરૂ કરી દાખલા નંબર 5 તમારે મંગળવારની ગ્રુપમાં અને બાકી ગ્રુપમાં એક એક વાર કરવાના છે એટલે ટોટલ થશે 2 વાર બરાબર છે મિત્રો અને આ ઉપર રેગ્યુલરલી કરતા જશો નહીં તો પછી ગણિતમાં આવડવાનું નથી ખાસ તો ચાલો આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું